મજામાં. તો ફ્રેન્ડ, આજે છે ને આપણે કંઈક નવું શીખવાના છે. હા, તમે શીખવા માટે તો રેડી જ હશો. પણ બાળ મિત્રો, આજે મને કંઈક કરવાનું મન થાય છે. જો મારી પાસે એક પેન છે અને મારી પાસે એક પેપર છે, તો આપણે આ પેપરમાં કંઈક ડ્રો કરીએ. તમને ડ્રો કરવાનું તો ગમતું જ હશે, બધાને ગમે ને ડ્રોઈંગ કરવાનું, મને પણ બહુ ગમે. તો આપણે કંઈક બનાવીએ. શું બને છે ને તે આપણે વિચારવાનું છે. ઓકે, તો તમે રેડી છો ને? તો ચલો આપણે આ કાગળમાં પેનથી કંઈક ડ્રો કરીએ, કંઈક દોરીએ, શું બને છે એ જોઈએ. તો ચલો આપણે કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે આજે આ કાગળમાં કંઈક કરીએ રમત. ડ્રો, જે સમજવું હોય. બાળ મિત્રો, હું પણ તમારા જેવી નાની હતી ને ત્યારે આવું જ કરતી. જ્યારે મને ભણવાનો કંટાળો આવે ને ત્યારે આવું કંઈક કરતી. ફ્રેન્ડ્સ, આ હું અમુક આકાર બનાવી રહી છું. કયા છે તો મને પણ નથી ખબર, પણ આ મારા આકારો એકબીજાને ટચ નથી કરતા. જો ટચ થઈ જાય તો આઉટ. હા હા, ગેમ જ છે ભૈયા. મોટા પણ બનાવી શકો, નાના નાના પણ બનાવી શકાય, જેવા તમારા મૂડ પર ડિપેન્ડ. મને આજે આવું બનાવવાનું મન થયું. ફ્રેન્ડ્સ, જોયું? આનો કોઈ પણ ચોક્કસ આકાર નથી, પણ કેવો સરસ લાગે છે ને. મારી પેન હું ઉચકવા નથી દેતી. હા, તમારી પેન કે પેન્સિલથી તમે ડ્રો કરો ને તો બિલકુલ ઉચકવા નહીં દેવાનું. આનાથી તમારી રાઇટિંગ ને સ્પીડ બંને વધશે. લખવાની સ્પીડ પણ સરસ થશે અને તમારા અક્ષર પણ સરસ આવશે. અને ડ્રોઈંગ કરવાની મજા, જોયું ને કેટલી મજા આવે ને. આ ભણવાનું કંઈ અઘરું નથી ને, એકદમ મજાનું છે. આપણે અલગ અલગ કોઈ પણ અનિયમિત આકાર નક્કી કરીને કેવી સરસ મજાનું એ પેટર્ન બનાવી, જોયું તમે? હા, આજે હું તમને પેટર્ન વિશે સમજાવવાની છું. જોયું? એકદમ પ્લેન કાગળ હતું, એનામાં આપણે અનિયમિત આકાર ભેગા કરી દીધા તો કેવી સરસ મજાની પેટર્ન બની ગઈ. આમાં કોઈ આકાર નથી, કંઈ જ વસ્તુ નથી, અને કેવી સરસ મજાની પેટર્ન રેડી થઈ ગઈ છે. જોયું બાળ મિત્રો? એક પણ જગ્યાએ એ અડી જતું છે નહીં, અને લાગે પણ કેવું સરસ છે, લાગે છે ને બાળ મિત્રો? આ તમારા બ્લોક જેવું લાગે છે ને, બ્લોકની રમત રમો છો ને તમે? હા, બસ એવી જ છે. કેવી સરસ મજાની છે ને, આવું તમે પણ કરજો. ઓકે, તો ફ્રેન્ડ્સ, મજા આવીને આ પ્રવૃત્તિ કરવાની. બાળ મિત્રો, આપણે આનું નામ બ્લોકવાળી પ્રવૃત્તિ પાડીએ ને. મજા આવીને, બ્લોક જેવી જ છે ને. હા બાળ મિત્રો, આમાં હું કયો શબ્દ બોલી હતી, યાદ છે તમને? લોકોને કોને યાદ છે? હા, પેટર્ન. બાળ મિત્રો, પેટર્ન એટલે શું તમને ખબર છે? નથી ખબર? હા, કંઈ વાંધો નહીં, હું આજે એ જ સમજાવવા તો આવી છું. હા, તો આપણું ગણિતમાં પ્રકરણ 5, પેટર્ન. બાળ મિત્રો, પેટર્ન એટલે શું તમને લોકોને ખ્યાલ છે? નથી ખ્યાલ? હું કહું, પેટર્ન એટલે ચોક્કસ પ્રકારના આકારો, ચિત્ર કે વસ્તુની યોગ્ય ક્રમમાં ગોઠવણી. આપણે જોયું ને, કોઈ પણ ક્રમ વગર ગોઠવણી કરી પણ શું થઈ ગયું? પેટર્ન થઈ ગઈ ને. એવી જ રીતે બાળ મિત્રો, પેટર્ન એટલે કોઈ પણ પ્રકારના આકાર, ચિત્ર કે પછી વસ્તુની ગોઠવણી કરીએ એટલે કોઈ જાતની પેટર્ન બની જાય. બાળ મિત્રો, પેટર્નના બે પ્રકાર હોય છે. પેટર્ન બે પ્રકારની હોય છે, પુનરાવર્તિત પેટર્ન અને પ્રગતિશીલ પેટર્ન. ક્રમમાં પુનરાવર્તન થાય તેવી પેટર્નને પુનરાવર્તિત પેટર્ન કહે છે, જેમ કે એ બી એ બી એ બી. બાળ મિત્રો, આને પુનરાવર્તન થયું. જો એ બી એ બી એટલે પુનરાવર્તન થયું, રિપીટ થયું, એટલે આને પુનરાવર્તિત પેટર્ન કહેવાય છે. હવે બીજી પેટર્ન જોઈએ. ક્રમમાં આગળ વધતી પેટર્નને પ્રગતિશીલ પેટર્ન કહે છે. ક્રમમાં આગળ વધતી પેટર્નને પ્રગતિશીલ પેટર્ન કહે છે, જેમ કે 1 2 3 4 5. જો બાળમિત્રો ક્રમમાં આગળ વધી છે ને,
જે પેટર્ન આગળ વધે એને પ્રગતિશીલ કહેવાય અને જે પેટર્ન વારે વારે રિપીટ થાય એને કઈ કહેવાય? પુનરાવર્તિત. તો બાળ મિત્રો, તમને આ બે પેટર્ન વિશે ખબર પડી ગઈ ને? પુનરાવર્તિત અને પ્રગતિશીલ પેટર્ન. બાળ મિત્રો, ઓકે, આપણે જોઈને સરસ મજાની બે પેટર્નના પ્રકારો. તો બાળ મિત્રો, તમારી આજુબાજુ આપણી આસપાસ ઘણી બધી પેટર્નો જોવા મળે છે. જો જેમ કે સાડીનો પાલવ, લોખંડની જાળી અને ટાઇલ્સ. બાળ મિત્રો, આવી બધી પેટર્ન તમારી આસપાસ તમે જોઈ છે ને? હા, જોઈ છે. બાળ મિત્રો, હવે આપણે એક નાની એવી વાર્તા કહું છું તમને. હા, એ વાર્તા પરથી તમારે પેટર્ન વિશે થોડી વધારે જાણકારી મળશે. હા, તમે આજુબાજુ પેટર્ન જોઈ છે, પણ કઈ રીતે તે આ વાર્તા દ્વારા આપણે જોવાનું છે. બાળ મિત્રો, બિન્ની અને ગિન્ની, આ બંને ફ્રેન્ડ છે. તમારા ફ્રેન્ડ છે ને? હા, એવા જ આ બિન્ની અને ગિન્ની નામની બે છોકરીઓ ફ્રેન્ડ છે. તે રસ્તામાં જઈ રહી હતી ઘર તરફ. તો રસ્તામાં કેટલાક લોકો પગદંડી બનાવી રહ્યા હતા, જેમાં વપરાતી ટાઇલ્સો જુદા જુદા રંગની અને જુદી જુદી ભાતની હતી. જેમ કે જો તમારી સ્ક્રીન પર બીજું પિક્ચર દેખાય છે, આવી ભાતની હતી, આવા રંગની અને આવા ભાતની હતી. એ લોકો આને જોઈને આગળ વધે છે. બિન્ની અને ગિન્ની હવે ઘર તરફ જઈ રહ્યા છે. હવે બાળ મિત્રો, એ લોકો એના ઘરે પહોંચી ગયા અને ઘરે એમની મમ્મીની સાડી દોરી પર લટકતી હતી. તેમની મમ્મીની સાડી જોઈને તેઓ એમની પાસે ગયા. તેમાં પણ જુદા જુદા રંગની ભાત હતી. એ લોકોએ આને પણ ધ્યાનથી નિહાળી અને પછી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. અને સાંજે એ લોકો બગીચામાં ગયા. બંને ફ્રેન્ડ બગીચામાં રમવા ગયા. તેમને ત્યાં દિવાલ પર લોખંડની જાળી દેખાઈ. જાળી જોઈને બિન્ની કહેવા લાગી, આપણા ઘરની બારીમાં પણ આવી જ જાળીઓ હોય છે ને? જુદા જુદા પ્રકારની પેટર્નવાળી જાળી હોય છે ને? જો મારા ઘરે પણ આ જ પેટર્નની જાળી છે, આપણી આજુબાજુ આવી જ પેટર્નો હોય છે. લાદી, કપડાની પેટર્ન અને શેતરંજીની પેટર્ન, આવી જુદી જુદી પેટર્નો તમે જોઈ જ હશે. જોઈ છે ને બાળમિત્રો? બાળમિત્રો, હવે આ બિન્ની અને ગિન્નીની તમે વાત સાંભળીને, એ લોકો પગદંડી જોઈ છે, એની પેટર્ન અલગ હોય છે, અને બિન્નીની મમ્મીની સાડી પણ જોઈ છે. કેવી સુંદર મજાની હોય છે ને, રંગબેરંગી અને સરસ મજાના ભાતવાળી. અને બગીચામાં જાય છે, ત્યાં એ લોકો ગ્રીલની પણ પેટર્ન જુએ છે, અને એ લોકોની બારીની પેટર્ન પણ આવી જ કંઈક હોય છે. તમારા ઘરની બારીની પેટર્ન પણ આવી જ કંઈ હશે, યા ફિર બધાની પેટર્ન થોડી જુદી જુદી હશે. તો હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે. હા, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. ભોલુ નામનો એક ઉંદર છે. જોયો સરસ મજાનો ઉંદર? હા, ઉંદર બહુ શેતાન હોય છે, તમે જોયો છે. હવે આ ભોલુ નામનો ઉંદર બિન્નીની મમ્મીની સાડીની પેટર્ન જે જોઈ ને આપણે, હા, એ જ પેટર્ન વાળી સાડી એને ખાઈ જાય છે, કાતરી નાખે છે આ ભોલુ. તો જો તમારી સ્ક્રીન પર આ પેટર્ન દેખાય છે, આ બિન્નીની મમ્મીની સાડી છે, તો ભોલુ આ પેટર્નને કાતરી કાઢે છે, મતલબ કે આ સાડી એ ખાઈ જાય છે. તો બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર જે ચિત્ર દેખાય છે, એ પેટર્નના ટુકડાને સાડી સાથે બંધ બેસતી કરવાની છે. આ જે ટુકડાઓ છે, ચાર દેખાય છે, એ પેટર્નના ટુકડા જે છે તે આ ઉંદર જે કાતરે છે, જે ભોલુ નામનો ઉંદર કાતરે છે, તેની સાથે તમારે બંધ બેસતું કરવાનું છે. બંધ બેસતી પેટર્ન શોધવાની છે આ ચાર ટુકડામાંથી. તો એ બિન્નીની તમારે મદદ કરવાની છે. તો તમારી સ્ક્રીન પર જે પિક્ચર દેખાય છે, એ બિન્નીની મમ્મીની સાડી છે. તો એ ચાર ટુકડા તમારે જોવાના છે અને બિન્નીની મમ્મીની સાડીની પેટર્નને સાથે જોઈન્ટ કરવાનું છે. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. બાળ મિત્રો, તમારે બિન્નીની મદદ કરવાની છે. તો તમારે આ ચાર ટુકડા ધ્યાનથી જોવાના છે અને સાડી સાથે કયા બંધ બેસતા થાય છે તે તમારે કહેવાના છે. ઓકે, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. સમજી ગયા ને? કઈ પેટર્નને કોની સાથે કઈ રીતે જોડવાની એ તો તમને આવડી ગયું છે. ઓકે ને? તો આવી જ નવી પ્રવૃત્તિ અને નવી રમતો સાથે પાછા આપણે મળશું.
ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવજો બાળમિત્રો.